नमस्कार मित्रों, नवा वर्षना आप सौने जाजाथी राम राम। नव वर्ष आप सौना वैयक्तिक, कौटुंबिक, सामाजिक अने व्यावसायिक जीवन में प्रगति लावनारू बनी रहे एवी अंतःकरणनी शुभेच्छा पाठवू छू। अमारा माननीय प्रमुखश्रीए जे अहींथी आप सौने शुभकामनाओ पाठवी, आदरणीय जेटली जी अने माननीय नरेन्द्र भाई एमां एमनो सूर पुरायो छे, એમાં હું પણ મારો સૂર પુરાવું છું। ગુજરાતનું બેટિંગ બરાબર પીચ ઉપર કમાલ કરી રહ્યું છે અને કરતું રહેશે એવી શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, મારે આપ સૌને નવા વર્ષના આ સ્નેહ મિલનના સમારંભમાં ગુજરાતની ઓળખ, એમાં આપનું યોગદાન, એની સહર્ષ નોંધ અભિનંદન, ધન્યવાદ। પણ મિત્રો, આ શાખને બનાવનાર, આ ઓળખને અપાવનાર, ઓળખને ઘડનાર એ અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી, અને આ વર્ષ ચૂંટણીનું છે એટલે મને આપ સૌને જણાવતા ખૂબ ગૌરવ થાય છે કે ચૂંટણીની અંદર પણ આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વમાં પ્રથમ વખત ટેકનોલોજીના અદ્યતન જ્ઞાનનો, 3D ઇમેજનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ રૂપે અમે નરેન્દ્રભાઈને જનતા જનાર્દનની સમક્ષ રજૂ કરવાનો કાર્યક્રમ આવતી 18મી તારીખે 6 વાગે કરવાના છીએ। મિત્રો, આ પ્રકારની ટેકનોલોજીનો રાજકીય રીતે લોકશિક્ષણ માટે ઉપયોગ કરવાનું આ પ્રથમ ગૌરવ પણ ગુજરાતને ફાળે જશે। આ પ્રકારનો ઉપયોગ હજી સુધી ક્યારેય આ ક્ષેત્રમાં થયો નથી। 18મી તારીખે 6 વાગે પ્રથમ તબક્કા તરીકે અમે આપણા ચારેય મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ચારે જગ્યાએ એકી સાથે એક જ સમયે 6 વાગે આ કાર્યક્રમ રજૂ થશે, અને આ કાર્યક્રમની અંદર નરેન્દ્રભાઈ પ્રત્યક્ષ રૂપે સંબોધન કરતા હશે એક જ જગ્યાએ, એવી રીતે એમને જોઈ શકાશે। આ કાર્યક્રમને પહેલી વખત આપણે પ્રયોગ કરતા હોવાને કારણે આને કેવી રીતે શબ્દોમાં મૂકવું એ મને એકદમ સ્પષ્ટ રીતે સમજાતું નથી, પણ અપ્રત્યક્ષમાંથી પ્રત્યક્ષ પ્રગટ થતું હોય એ પ્રકારનો ભાવ એ વિજ્ઞાનના માધ્યમથી એ મંચ ઉપરથી આપણે કરવાના છીએ। અને આ ચારેય મહાનગરોમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ કર્યા પછી અમે આખાએ રાજ્યમાં મોટાભાગની વિધાનસભાઓને આ મંચ દ્વારા પ્રચારની અંદર, લોકશિક્ષણની અંદર આવરી લેવાનો પ્રયાસ કરવાના છીએ। એ રજૂ થશે, એ કાર્યક્રમ જેવી રીતે ત્યાં સ્થળ ઉપર આકાર લેશે ત્યારે વાસ્તવમાં આપણને એનો એક આનંદ થવાનો છે એવી અનુભૂતિ મને થઈ રહી છે, જેના આપ પણ ભાગીદાર બનશો। રાજકીય ક્ષેત્રે જે કેટલાક સીમાચિહ્નો નરેન્દ્રભાઈએ પોતાની આગવી દીર્ઘદ્રષ્ટિને કારણે ગુજરાતના ખાતે નોંધાવ્યા અને ગુજરાતના યશને વધારવા માટેના જે કીર્તિમાનો સ્થાપિત કર્યા, એવી રીતે પ્રચારની અંદર અને લોકશિક્ષણની અંદર પણ ગુજરાત ખાતેથી આ પ્રકારનો પ્રયોગ શરૂ કરવાનું ગૌરવ આપણે સૌ નવા વર્ષના આ મંગલ પ્રારંભે આગામી દિવસોમાં કરવા માટે જઈ રહ્યા છીએ। આગામી 18મી તારીખે ગુજરાતના 4 મહાનગરોમાં પ્રથમ તબક્કામાં
अत्यंत आधुनिक 3D टेक्नोलॉजी ना उपयोग साथे एक एक कार्यक्रम नी अंदर नरेंद्र भाई त्यां प्रत्यक्ष हाजर नहीं होय पण ऑडियंस ने एवं लागशे के नरेंद्र भाई प्रत्यक्ष एमने संबोधन करी रह्या छे ए प्रकारनी अनुभूति अने बीजू 3D आपणे बोलीए छीए तो आपणा मगजमां एवुं आवे छे पेलुं चश्माथी जोवुं पड़े आमां एवी पण जरूरियात पड़वानी नथी ऑडियंस ए नॉर्मल रहेशे अने एने एमनेम ज 3D नो प्रत्यक्ष अनुभव थतो होय एवुं दृश्य जोवा मळशे कदाच अत्यारे तमे जे रीते नरेंद्र भाई ने जोई रह्या छो एना करता पण वधारे क्लेरिटी साथे ए मंच उपरथी चारे जग्याए एकी साथे लोको जोई शकशे अने ए चारे स्थळे आ प्रकारनी व्यवस्थाओ ए उभी थई चूकी छे एनो कार्यक्रम आपणे आजे अत्यारे जे प्रकारे मैं आपनी वच्चे जाहेरात करी छे प्रमाणे 18मी तारीखे सांजना 6 वागे आ चारे महानगरोमां आ प्रकारनी अमे प्रचारनी लोकशिक्षणनी शुरुआत करवाना छीए अने त्यार पछी तबक्कावार मोटा भागनी विधानसभाओमां पण आ प्रकारना कार्यक्रमोनुं आयोजन अमे करवाना छीए। लाभ पाचम छे 18मी तारीखे अने नवा चोपड़ाओनी शुरुआत ए लाभ पाचम थी अमे करवा जई रह्या छीए। नवा वर्षनी आ प्रकारनी आप सौने शुभेच्छा साथे जाहेरात करता हूँ खूब गर्व अनुभव छु। धन्यवाद कि 18 तारीख परसों 6 बजे 4 प्रमुख महानगरों में और उसके पश्चात अन्य चुनाव क्षेत्रों में इस देश में पहली बार 3D टेक्नोलॉजी के माध्यम से चुनाव प्रचार होगा। 3D टेक्नोलॉजी के माध्यम से ऐसा प्रकट होता है कि जैसे एक रियल लाइफ मीटिंग है और परसों 6 बजे 4 प्रमुख महानगरों में अहमदाबाद, वडोदरा, राजकोट और सूरत में मुख्यमंत्री माननीय मोदी जी के साइमल्टेनियस एक ही समय पर कार्यक्रम होंगे, वो लाइव होंगे और 3D टेक्नोलॉजी के माध्यम से सुनने वाले और देखने वालों को लगेगा कि वो स्वयं वहां पर मौजूद हैं और चुनाव प्रचार उस टेक्नोलॉजी के माध्यम से करेंगे। अन्य सभाएं भी होंगी बाद में, लेकिन इस टेक्नोलॉजी का प्रयोग पहली बार किसी चुनाव के अंदर किया जा रहा है और क्योंकि टेक्नोलॉजी का गुजरात राज्य में महत्व होता है, यहां के बहुत बड़ी संख्या के लोग इसका प्रयोग भी करते हैं, IT का विशेष रूप से बहुत प्रभाव है, तो गुजरात में और देश में चुनाव के लिए ये पहली बार होगा। इट विल बी अ फर्स्ट, यूनिक फर्स्ट कि जहां प्रकट होगा कि वो प्रत्यक्ष रूप से आए हैं, जब वो प्रत्यक्ष रूप से वहां मौजूद नहीं होंगे, कहीं और स्थान से संबोधित कर रहे होंगे, पर देखने और सुनने वालों को लगेगा कि वो फर्स्ट पर्सन में प्रत्यक्ष रूप से वहां है। तो इसका पहला अभियान परसों 18 तारीख को शाम 6 बजे इन 4 प्रमुख महानगरों में होगा।